हेलो फ्रेंड्स, वेलकम टू नवा मोनी स्कूल जामनगर। आज आपणे भणशुं स्टैंडर्ड एक में सरल हिंदी एमां जे वर्णमाला आपणे भणी रह्या छीए व्यंजन एमां आ एक स्वर छे। आपणे स्वरण व्यंजन एमां आ स्वर आपणे भणशुं। तमे अ स्वर आगळ भणी गया छो, हवे आपणे आ स्वर भणशुं। आ विद्यार्थी मित्रों, आ एटले आम, आम मैंगो, यानी कि એટલે કે તમે આવી રીતે આમ આ લખી શકો છો। હિન્દીમાં આપણે આવી રીતે લખી શકીએ છીએ। જો વિદ્યાર્થી મિત્રો તમને કેવી રીતે તમને લખતા લખવા શીખવાનું છે, તો અહીંયા જો આ, તો અહીંયા આ આવી રીતે તમારે ડોટ જોઈન્ટ કરીને લખવાનું છે। જેમ કે જો વિદ્યાર્થી મિત્રો, પહેલા તમારે સૌપ્રથમ આવી રીતે અહીંયા જોઈન્ટ ડોટ જોઈન્ટ કરવાના, પછી આ પાછળ વાળા ડોટ જોઈન્ટ કરવાના, એટલે આ બનશે। શું બનશે વિદ્યાર્થી મિત્રો? આ ઓની બાજુમાં એક લીટો કરવાનો, એટલે આ બનશે। આની માત્રા કહેવાય કે ઓની બાજુમાં એક માત્રા, આ જે આ આવી રીતે બનશે। તમારે બધા જે ડોટ છે એને પ્રેસ કરી દેવાના છે। બહુ સરસથી તમારે આ ડોટ જોઈન્ટ કરવાના છે। તો આવી રીતે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, પછી એક લીટો આમ, પછી આમ, પછી આમ, અને પછી આવી રીતે। વિદ્યાર્થી મિત્રો, બધામાં આવી રીતે જ આપણે કરવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો, તમારે બધામાં આવી રીતે આ લખવાનું છે। ફરી એકવાર હું તમને, આપણે એક નોટબુકમાં સમજીએ કે કેવી રીતે આ લખવાનું થશે। જો વિદ્યાર્થી મિત્રો, આ મેં નોટબુક લીધી છે। સૌપ્રથમ તમારે ત્રણ આમ લખવાના છે, ફ્રી ત્રણ લખી, પછી આ બાજુ, પછી આ બાજુ, પછી હજી એક બાજુમાં લીટો, અને પછી તમારે ઉપર લીટો, આવી રીતે અ થઈ જશે। જો આમ આ બાજુમાં લીટો, એટલે આ સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા પણ તમને એમ જ કીધું છે, જો પેલા એક થી બે આપણે ટ્રેસ કરવાના છે આવી રીતે, પછી બે થી આમ ત્રણ, પછી આ બે પૂરો કરવાનો, પછી આ ત્રણ, પછી આ ચાર, પછી આ પાંચ, ને પછી આ છ, આવી રીતે તમારે આ શીખવાનો છે। ચાલો અબ આગળ જોઈએ, બોલકર શીખો, એની બોલકર શીખો, એટલે કે બોલીને શીખવાનું છે। સ્પીક એન્ડ લર્ન, બોલીને શીખવાનું છે। તો ચલીએ, આગ, આગ વિદ્યાર્થી મિત્રો, આસે આગ, આગ તમે આવી રીતે આગ પણ બોલી શકો। આસે આગ, આસે આલુ, ઓર આસે આદમી, આપણે આવી રીતે આને બોલી શકીએ। નીચે શબ્દકોષ આપેલો છે, શબ્દકોષ આજ, આકાશ, આસન, આપ, આઈસ્ક્રીમ, જેસે સબમાં બધામાં જો તમે આ આ આ લખેલું છે, બધામાં આ વર્ડ જ આવે છે। આજ વન દિન જો ચલ રહા હૈ, ને આજ કહેવાય। આકાશ, આકાશ તો કે આસમાન। આસન, કપડે તથા ધાગે સે બની છોટી ચટાઈ, જેને કપડા અથવા આપણે નીચે બેસવાનું આસન હોય ને, તે કપડામાંથી બને તે પછી આપ, આપ એટલે તમે, અને આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એટલે મલાઈ, બરફ। સમજાય વિદ્યાર્થી મિત્રો? ફરીવાર સમજાવું છું, આ કેમ લખાશે? તો તમારે પેલા આમ થ્રી જેવું કરવાનું, પછી એક લીટો અહીંયા આવવા દેવાનું, એક લીટો અહીંયા આવવા દેવાનું, એક લીટો, એટલે આ બની જશે આ। ચાલો આગળ જોઈએ અભ્યાસ। વિદ્યાર્થી મિત્રો, આપણે આ બનતા બનાવતા શીખી ગયા, જો આવી રીતે આપણે આ બનાવશું, બરાબર છે? આ તમારો થયો આ, એટલે આવી રીતે આપણે આ બનાવતા શીખીશું। હવે આપણે એક્સરસાઇઝ જોઈએ, એટલે કે અભ્યાસ જોઈએ। તો ચિત્ર પહેચાનો ઓર નામ કા પહેલા વર્ણ લખો, આપણે ખાલી ચિત્ર જોવાનું છે, અને પછી જે નામનો પહેલો, જે અહીંયા નામનો પહેલો અક્ષર હોય ને લખવાનો છે। જેમ કે અહીંયા એક જો આપેલું છે કે આકાશ, તો આકાશ કા મતલબ આકાશનો આ અહીંયા લખ્યો છે। હવે આ શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો? આલુ, બરાબર છે? આલુ પણ અહીંયા શું આવશે? આ આવી રીતે આ આવશે। પછી અહીંયા શું દેખાય છે? આદમી, તો તમારે અહીંયા લખવાનું આ,
आदमी नो आ। समझाई गयो विद्यार्थी मित्रों, चलो आगे बढ़िए। चित्रों को उनके नाम के पहले वर्ण से रेखा खींच कर लिखो, यानी कि हमारे अपने जॉइंट करवानु छे। એટલે જો અહીં આપણે આગળ અ શીખ્યા હતા તો અ એટલે અખરોટ, બરાબર છે? પછી આ શું દેખાય છે તમને? આસન દેખાય છે, એટલે આપણે અહીંયા જોઈન્ટ કરશું આસન સાથે। પછી આ શું છે? તો આમ છે, તો આને આમ સાથે જોઈન્ટ કરશું। તો જો અહીં લખ્યું છે અ ખ બાર અ, જો અહીં આપેલું છે અ, તો તમારે આ અ ને અહીંયા જોઈન્ટ કરી દેવાનું। ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ। બિંદુ સે બિંદુ મિલાકર ચિત્ર પૂરા કરકે રંગ ભરો। પેલા અહીંયા આપણે શું કરવાનું છે? જેટલા ડોટ છે ને એ જોઈન્ટ કરવાના છે। જો અહીંયાથી હું આ જોઈન્ટ કરતો હું ડોટ બધાય, પેલા બહારના સાઈડ ને આપણે ડોટ જોઈન્ટ કરી દઈએ। બરાબર, હવે આ ડોટ જોઈન્ટ કરી દઈએ। સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આપણને શું મળે છે અહીંયા? આઈસ્ક્રીમ કોન, તમે જે આઈસ્ક્રીમ ખાવ છો તે આઈસ્ક્રીમ જેવું તમને અહીંયા જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો હવે તમે આમાં કલર કરી નાખજો। વિદ્યાર્થી મિત્રો આઈસ્ક્રીમ હોય છે તો આઈસ્ક્રીમ નો ઉપર કેવો કલર હોય છે? વ્હાઈટ જેવો કલર હોય છે। જ્યારે નીચેનો કલર કેવો હોય છે? જે આપણે બિસ્કિટ જેવા, કેવા બિસ્કિટ ખાઈએ છીએ એના જેવો કલર હોય છે। તો આપણે આજે શું શીખ્યા વિદ્યાર્થી મિત્રો? એક તો આ શીખ્યા, બરાબર છે આ। હવે પેલા અ શીખ્યા હતા, આ શીખ્યા, હવે આપણે જોઈએ આની આગળ છે ઈ। ઈનો મતલબ એટલે કે ઈનો અર્થ થાય ઇમલી, ઇમલી નો ઈ આપણે બોલીએ છીએ ને, ઇમલી નો ઈ। તો ઇમલી કેવી રીતે આપણે લખશું? તો જો પેલા આપણે અહીંયા સ્ટ્રેસ આપેલા છે, પેલા આપણે અહીંયા એક આમ લીટો કરશું, પછી આમ કરીને આમ રાઉન્ડમાં જશું, પછી પાછો થર્ડમાં રાઉન્ડમાં જશું, પછી આમ કરીને અહીંયા આમ આવશે, અને ફોરમાં લીટો ઉપર કરવાનો છે। જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખીએ, પેલા આવી રીતે કરવાનું, બરાબર? જો આપણે કર્યું પછી એને આપણે આમ વળાંક વારવાના, આમ વળાંક, અને પછી અહીંયા પછી શું કરવાનું? વળાંક વારીને અહીંયા આવે એટલે આમ કરી દેવાનું, અને અહીંયા ઉપર આ લાઈન કરી દેવાનું। વિદ્યાર્થી મિત્રો હિન્દી લખતા હોઈએ ત્યારે આપણે આ લાઈન કરવાની છે, યાદ રાખજો। આમ કરી, આમ કરીને આમ, આપણો ઈ થયો, ફરી વાર એક વાર આમ એટલે ઈ થયો। સમજાઈ ગયું? ચાલો ઈ સે ઇમલી, તો ચાલો જોઈએ લીખો। અહીંયા આપણે બધે લખીએ ઈ સે ઇમલી, તો જો પેલા આપણે આમ કરી આમ કરશું, ફરી વાર આમ કરશું, ફરી વાર એક વાર લખશું ઈ, આમ તમારે બોલતું જવાનું ઈ ફોર ઇમલી, અથવા તો ઈ કા મતલબ ઈ સે ઇમલી, ઈ સે ઇમલી, ઈ સે ઇમલી, તમારે આવું બોલતું જવાનું છે। ઈ સે ઇમલી આપ તમારે બોલતું જવાનું છે। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ખબર પડી ગઈ કે ઈ કેવી રીતે લખાય, હવે આપણે જોઈએ બોલીને કેવી રીતે શીખશું। તો બોલકર શીખો, દેખો અહીંયા શું છે? ઇમારત, તો આ બિલ્ડિંગ દેખાય છે, આપણે એને કહેવાય ઇમારત કહેવાય હિન્દીમાં। તો ઇમારતને આગળ જો આપણને શું દેખાય છે? ઈ દેખાય છે। પછી જો આપણે બધાને ખાવાની બહુ મજા આવે છે ઇડલી, તો ઇડલીમાં ઈ દેખાય છે। પછી ઇલાયચી, તો ઇલાયચીમાં અહીંયા ઈ છે। ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ઇમારત, ઇડલી, ઇલાયચી। ચાલો શબ્દકોષ જોઈએ। શબ્દકોષમાં બીજા એવા શબ્દ છે જો ઇમરતી, ઇશારા, ઇનામ, ઇધર, ઇતના। જો વિદ્યાર્થી મિત્રો બધામાં પહેલો અક્ષર છે ને ઈ છે, ઈ, અને ઈ વંચાય, બરાબર? ફરીવાર આપણે ઈ કેવી રીતે કરવાનો જોઈ લેજો, પેલા આમ, પછી રાઉન્ડ કરીને આવી રીતે, પછી આમ, અને આપણે ઈ કહેશું, શું કહેશું? ઈ। ચાલો આગળ વધીએ અભ્યાસ। ચિત્ર પહેચાનો ઓર નામ કા પહેલા વર્ણ લખો। ચિત્ર જોવાનું છે અને નામનો પહેલો અક્ષર આપણે લખવાનો છે। હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ઈ એટલે ઇડલી તમને આપેલું છે, આપણે આ એ ખબર છે, ઈ એટલે ઇમલી, બરાબર છે? તો અહીંયા શું હશે વિદ્યાર્થી મિત્રો? આ જો ખાવાની જ વસ્તુ છે, બરાબર છે?
तो आप ई नाम थी स्टार्ट थती हे ए ते ई लखी सको। चलो हवे ई वर्ण को पहचानो और उस पर गोला लगाओ। ई वर्ण उपर आपणे गोला लगावानो छे, यानी कि ई ज्यां होय त्यां राउंड करवानो छे। तो जो आमां ई आवो छे, आपणे आवे जोयो आवो ए अहींया देखावो जोईए बराबर। तो जो पेला ई अहीं नाममां देखाय छे, पछी जो अ चार आमां क्यांय आवो शब्द देखातो, आवो अक्षर देखातो नथी। पछी ई लाज, तो आ ईलाजमां छे। जो आ दमी, तो एमां क्यांय नथी देखातो। પછી આકાશ નથી દેખાતો। પછી ઈ ધર આમાં છે। અખરોટ નથી દેખાતો। ઈશારા, તો ઈશારામાં છે। ચાલો જોર જોર સે બોલકર પઢો। તો ફ્રેન્ડ્સ આપણે અત્યાર સુધી શું શીખ્યા છે, તો આપણે અત્યાર સુધીમાં ત્રણ આપણા જે અક્ષર હોય છે, ત્રણ આપણા વર્ડ છે એ શીખ્યા છે। એમાં એવું છે, જો અ આ ઈ આને કહેવાય અ, આને કહેવાય આ, આને કહેવાય ઈ। ઓ આ ઈ સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? અસે આ, અસે અંગુર, આસે આમ, ઈસે ઇમલી। ચાલો ચિત્ર મે રંગ ભરો। અહીંયા તમને ચિત્ર આપ્યું છે, એમાં તમારે કલર કરવાનો છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજે બે શબ્દ શીખ્યા, પહેલું હતું આ, બીજું હતું ઈ। વિડીયોને જોતા રહેજો। થેન્ક યુ।